નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રવિના પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાયુસેનાની કાર્યવાહીથી દેશમાં દિવાળી જેવો માહોલ. ભાજપી કાર્યકરોએ ફટાકડા ફોડી લોકોને મીઠાઈઓ વેચી. વાપીની રામકો પેપર મિલમાં 25 દિવસ જે ટાંકીમાં સંગ્રહ કરેલો ગેસ ઓપરેટ કરતા લીક થતા 6 કામદારો ગંભીર. વલવાડા ગામે ભીલાડ પોલીસે વાડીમાં છુપાવેલા ચોરીના સળિયાનો જથ્થો કબજે કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી. વલસાડ ભાજપ પ્રભારી કિશોરભાઈ કાનાણીએ પાટી સ્વાધ્યાય મંડળની મુલાકાત લીધી, અગ્રણીઓ સાથે કરી ચર્ચા. હવે સમાચાર વિસ્તારથી. ઇન્ડિયન એરફોર્સે 12 મિરાજ વિમાનનો ઉપયોગ કરી જૈશ એ મોહમ્મદના અડ્ડા પર 1000 કિલો બોમ્બ વરસાવતા 300 આતંકવાદીઓ ઠેર થઈ ગયા, જેથી દમણમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વાયુસેનાની કામગીરીને વખાણવામાં આવી અને દમણવાસીઓએ ભારતીય જવાનોને અભિનંદન પાઠવ્યા. પુલવામા ખાતે CRPFના કાફલા પર થયેલા હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો. દેશવાસીઓ દ્વારા પાકિસ્તાન સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. દેશના લોકોની માંગ અને શહીદોની શહાદતનો બદલો લેવા માટે વાયુસેનાએ ખૂબ પ્રશંસનીય કામગીરી ભજવી છે, જે વહેલી સવારે 3:30 વાગ્યે ઇન્ડિયન એરફોર્સ દ્વારા 12 મિરાજ વિમાનનો ઉપયોગ કરી જૈશ એ મોહમ્મદના અડ્ડા પર 1000 કિલો બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. આ હુમલામાં 300થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. દેશની વાયુસેનાએ લીધેલા બદલાનો દેશવાસીઓ ઉત્સવ મનાવી રહ્યા છે. સંઘ પ્રદેશ દમણમાં પણ આજે સવારે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વાયુસેનાની કામગીરીને વખાણવામાં આવી હતી. વાયુસેનાની કાર્યવાહીને દમણવાસીઓએ પણ બિરદાવી હતી અને જણાવ્યું હતું કે પાકિસ્તાનને આવા જવાબની જરૂર હતી. વાયુસેનાએ તેમના ભાઈઓનો બદલો લીધો છે, તો સાથે જ લોકોએ એકબીજાનું મોં મીઠું કરાવી ગુલાલ વડે હોળી જેવો માહોલ ઊભો કર્યો હતો. દમણવાસીઓએ ભારતીય જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા સરકાર હવે સૈન્યને સ્વતંત્ર રીતે પૂરી છૂટ આપે, તેમજ ભારતીય સેના પણ આ જ પ્રકારે વધુ ને વધુ જવાબી કાર્યવાહી કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવે તેવી લોકોએ માંગ કરી હતી. પુલવામામાં જો 40 અમારા નવજવાન સૈનિકો ઉપર જે અમારા જે સૈનિકોની હત્યા થઈ અને અમારા સૈનિકો શહીદ થયા, એના જવાબરૂપે આજે એટલે ગઈકાલે રાત્રે આજે ઇન્ડિયન મિલિટરી, આર્મી, એરફોર્સ, વાયુદળ, અમારા જેટલા બી બધા ફોર્સ છે એ બધાએ આજે એટેક કર્યા છે. અને આજે દેશની સુરક્ષા શું છે એ આજે સમજાયું. અને આખું ભારત દેશ આજે અમારા આદરણીય પ્રાઇમ મિનિસ્ટરને માની ગયા કે નહીં, આજે જે થયું એ ખરેખર બહુ પહેલાં કરવા જતું હતું, પરંતુ આજે નરેન્દ્રભાઈએ જે દેખાડ્યું, મતલબમાં જે પાણી દેખાડ્યું, એનાથી આજે આખો દેશ એક જોમ હિંમતમાં આવી ગયો કે નહીં, આ બધું અમે કરી શકીએ છીએ. આજે ભારત દેશની તાકાત છે તે શું દેખાઈ રહી છે. અને એટલું જ નહીં, આવનાર ભવિષ્યમાં એવા દિવસો આવશે કે પાકિસ્તાનને મતલબમાં એને કરેલા કૃત્ય છે એમની પાછળ એમને શરમજનક અને પ્રસ્તાવ રૂપે ભારતની સામે ઝૂકવા પડશે. પાકિસ્તાન દ્વારા નાપાક તરીકે સે કશ્મીર ઘાટી કે પુલવામામાં હમારે જવાન સૈનિકો પર એક હમલા કિયા ગયા થા, જિસમેં 40 નૌજવાન મારે ગયે થે, ઓર ઉસકા એક આજ પહેલા જવાબ દિયા ગયા હૈ, ઓર હમારે ફાઇટર પ્લેન ઓર હમારી સેનાને 12 મિગ વિમાન જાકે કરીબન 1000 કિલો કે બમ્બ બ્લાસ્ટ કરકે કરીબન 400 આતંકવાદીઓ કો ખાત્મા બુલા દિયા ગયા હૈ, ઓર ઉનકે જો ઠિકાને પે જહાં પે આતંકવાદી પ્રવૃત્તિયાં ધમધમતી હૈ ઉસકો નેસ્ત નાબૂદ કર દિયા ગયા હૈ, ઓર યે પૂરા જો ઓપરેશન હુઆ હૈ વો હમારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે સીધે દિશા નિર્દેશ મેં હુઆ હૈ, તો યે પાકિસ્તાન કો એક પહેલા કરારા જવાબ હૈ, ઓર ઇસસે આગે ભી કરારા જવાબ હમારે દેશ દ્વારા દિયા જાયેગા. જય હિંદ. જય હિંદ. થોડા દિવસ પહેલાં આપણા ઇન્ડિયાના પુલવા, જે આપણા ઇન્ડિયન સૈનિકો ઉપર હુમલો કરવામાં આવેલો પાકિસ્તાન દ્વારા, અને આપણા ઇન્ડિયનને જે કાતિલા હુમલા કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા, પરંતુ આજે આપણા
દેશના આપણા ઇન્ડિયન આર્મી દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કર્યો, જે પાકિસ્તાનમાં જે આતંકવાદીના અડ્ડા હતા 12-13 જેવા, એ અડ્ડાને પૂરા ખતમ કરી અને 200-250 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યા છે, તો હું પાકિસ્તાન આપણા ઇન્ડિયન આર્મીને મારા દિલથી સલામ કરું છું. અને દેશના વડાપ્રધાન જે આપણા ઇન્ડિયન આર્મી માટે જે સુવિધા ઉપલબ્ધ કરી રહ્યા છે, અને ખરેખર આપણી સુરક્ષા જે આપણા ઇન્ડિયન આર્મી દ્વારા આપણી સુરક્ષા થાય છે, તો એમને ઇન્ડિયન આર્મીને જે પણ આપણા દેશના વડાપ્રધાન સુવિધાઓ આપે એનાથી વધુ આપે એવી હું આશા રાખું છું. અને સાથે સાથે જે પાકિસ્તાન દ્વારા વારંવાર આવી હરકત કરવામાં આવી રહી છે, એ પાકિસ્તાનને અંદાજે નથી. ઇન્ડિયન જે માફ કરી રહ્યા હતા વારંવાર, પરંતુ હવે આ ઇન્ડિયન પાકિસ્તાનને કદાપી માફ નહીં કરશે. અને ઇન્ડિયનનું 125 કરોડ હિન્દુસ્તાન પાકિસ્તાનના વિરોધ છે, અને પાકિસ્તાનને જડથી ઉખાડવા માટે આપણા ઇન્ડિયનના 125 કરોડ વાસીઓ પાકિસ્તાનને વિરોધ માટે આજે ધરતી ઉપર અને રોડ ઉપર આવીને પાકિસ્તાનને ખતમ કરવા માટે, એમની સાથે લડત કરવા માટે આપણા ઇન્ડિયન 100 કરોડ વસ્તી અને આપણા આર્મીઓ તૈયાર છે. તો હું પાકિસ્તાનને, આ નાપાક પાકિસ્તાનને જડથી ઉખાડી નાખવું જોઈએ એવી હું વડાપ્રધાનને વિનંતી કરું છું. અને ખરેખર વડાપ્રધાન જે આપણા નિર્ણય લે છે કાબિલે તારીફ છે. આવા નિર્ણય લેતા રહેવું જોઈએ, તો જ આપણી ઇન્ડિયનની સુરક્ષા આમાં નજર આવે છે. જય હિન્દ, જય ભારત. આજ હિન્દુસ્તાન કે હિસાબ સે બહુ ખુશી કા દિન હૈ, ક્યુંકિ સાલો સે આપ દેખતે આયો, જબસે આઝાદી હુઈ હૈ, પાકિસ્તાન કાશ્મીર મેં અટેક કર રહા હૈ, મિલિટન્ટ્સ ભેજ રહા હૈ, હિન્દુસ્તાન કો તબાહ કરને કી કોશિશ કરતી હૈ, ઓર કાયરાના હરકત હર સમય હર મંથ હર દિન કુછ ન કુછ કરતે રહેતા હૈ. કભી ભી શાંતિ સે હમે જીને નહીં દિયા હૈ. ઓર બાતો કે શેર થે, બાતે કરતે થે ડિપ્લોમેટિક સે વગેરા વગેરા, ઉનકી ભાષામાં જવાબ નહીં દેતે, તો ઉનકો એસા થા હિન્દુસ્તાન કુછ કરેગા નહીં, હિન્દુસ્તાન મેં કેપેસિટી નહીં હૈ, કેપેબિલિટી નહીં હૈ, જિગર નહીં હૈ. લેકિન હમ બોલતે હૈ કે જો હમારે પ્રાઇમ મિનિસ્ટર હૈ નરેન્દ્ર મોદીજી, વો ભોંકને વાલા શેર નહીં હૈ, વો ધારને વાલા શેર હૈ, વો પંજા મારને વાલા શેર હૈ, ઓર આજ ઉસને સ્થાપિત કર દિયા. બહોત બાર બોલતે થોડા ઉસકા જો પુલવામે અટેક હુઆ, યુરી મેં અટેક હુઆ, તભી સ્ટ્રેટેજિકલ સ્ટ્રાઇક કી પાકિસ્તાન, વો છોટી છોટી બાતો મેં સમજતા નહીં થા. લેકિન યે જો કાયરાના હરકત થા, ક્યુંકિ આપ દેખોગે કે પાકિસ્તાન કે આલા કમાન, પાકિસ્તાન કે MPs, પાકિસ્તાન કે જો પાર્લિયામેન્ટ હૈ, પ્રાઇમ મિનિસ્ટર હૈ, પાકિસ્તાન કી જો નેવી હૈ, વો આતંક કો પના દેતી હૈ, ઓર એક આતંક કી ફેક્ટરી હૈ ઉધર, ઓર સારે જગ જાનતા હૈ, સારા વિશ્વ જાનતા હૈ. લેકિન આજ તલક પાકિસ્તાન કો કોઈ ને સબક નહીં સિખાયા થા, પ્રાઇમ મિનિસ્ટર ને બતા દિયા હૈ, ઇસ તરહ કે હમલે કી નિંદા હમ અભી સુનને વાલે નહીં હૈ. પહેલે હમ લોગ ખાલી UNO મેં ઓર હમ લોગ પીસ લેવલ પે બાત કરતે રહેતે થે, લેકિન અબ ટાઈમ આ ગયા હૈ, યે દેશ બદલ રહા હૈ, યે દેશ બદલ ચુકા હૈ, ઓર હમ ભી કેપેબલ હૈ, ઓર આજ હમારી તાકાત હૈ, જો વાયુસેના ને વહાં પે જાકે બંકરો 12 જગા પે બંકર્સ કરકે 300 આતંકવાદી કો નેસ્ટ ઓર નાબૂદ કર દિયા, ઉનકે બંકર્સ ડૂબે હૈ, પાકિસ્તાન કો યે સમજ નહીં પડા કે યે કોનસા સ્ટ્રાઇક કર દિયા, ઓર હિન્દુસ્તાન મેં કહાં પે યે જ્યાદા દમખન આ ગયા. મિલિટરી અભી બાતે નહીં કરતી હૈ, હમને દેખા હૈ કે પાકિસ્તાન રિટેલિએટ કરેગા, હમ ભી જવાબ દેંગે. અબ જવાબ આપકો દેના નહીં હૈ, આપકો જવાબ દેના હૈ તો આપકે વહાં પે જો આતંકી કેમ્પ હૈ, આપકે જો આલા કમાન હૈ, જો પાકિસ્તાન કે જો અભી પ્રાઇમ મિનિસ્ટર બને હૈ ઇમરાન ખાન, વો સબ જાનતે હૈ કે આતંકવાદી કે સપોર્ટ સે બને હૈ, જબકે મોદીજી હમારે 133 કરોડ હિન્દુસ્તાનીઓ કા કોન્ફિડન્સ લેકે, મતદાન લેકે, ઓર વો બને હૈ, ઉનકો કિસીને સારા નહીં દિયા, ના પાર્ટી ને કિસી કા ભી, ઉન્હોને જો ઠીક લગા વો કિયા હૈ. આજ મેં મોદીજી કો સલામ કરતા હું, ક્યુંકિ યે ઇનકો ઇનકે કેપેસિટી તો જો બોલે થે, જો ધારે થે, ઓર જો યે સ્ટ્રાઇક હુઈ હૈ, ઓર સહી મેં હમને બહોત સારી કેન્ડલ નિકાલી, બહોત સારી માર્ચ કિયે, બહોત સારે દુઃખ પ્રકટ કિયે, યે કિયે. લેકિન જબ હમ લોગ દુઃખ પ્રકટ કર રહે થે, તો વો લોગ હસતે થે, બોલતા થે યે ઇતના એસા બરા કરો જિસસે હિન્દુસ્તાન રોએ, તો આજ હમ લોગ રોએ, ઓર ઉનકો સહી મેં હમને શ્રદ્ધાંજલિ દી, ગાંવ ગાંવ મેં દી. લેકિન આજ જો મોદીજી ને કિયા હૈ, જો હિન્દુસ્તાન ને કિયા, જો આર્મી ને કિયા હૈ, જો એરફોર્સ ને કિયા હૈ, જો નેવી ને કિયા હૈ, ઉસકો કાબિલે તારીફ હૈ કે હમારો હોસલો હોસલે બુલંદ હૈ. વોર હોતી હૈ તો હોને દો, લેકિન યે કાયરતા હરકત નહીં કરે. દૂસરા મેં કહેના ચાહુંગા મોદીજી કો ઓર હમારી સરકાર કો, ઓર ભી પગલા
दशक कदम दे रहे हैं जहाँ पे कश्मीर की है, कश्मीर के उग्रवादी नेता हुए, जो मिनिस्टर्स है, जो करप्ट है, जो ये सब इवेंट करते हैं, पत्थर मारो का ये थे ऑर्गेनाइज करते और शांति नहीं करते, क्या फ़ायदा 100 करोड़ रुपया डेली खर्चने का वो फोर्सेस पे वहाँ पे। मैं चाहता हूँ, आपने देखा होगा और मैं चाहता भी हूँ कि ये हिंदुस्तान में भी हो, कि जब भी इलेक्शंस होता है, जब कोई नया प्राइम मिनिस्टर बनता है तो पुराना प्राइम मिनिस्टर के पास से एक ही दिन में 500 केसेस हो जाते हैं, जितने भी पुराने केसेस में उसको अरेस्ट किया जाता है, उसको जेल किया जाता है सजा में और उसको कंट्री से बाहर भगाया जाता है। आपने देखा होगा भुट्टो थी उसको भगाया दिया था, नवाज शरीफ थे उनको बोला गया अभी लीव द कंट्री वंस यू लॉस्ट, मुशर्रफ से आए मुशर्रफ से साहब को भी उन्होंने भगा दिया उधर से फ्री कंट्री। ये तो हमारे जो अब्दुल्ला फारूक अब्दुल्ला जी हैं या मुफ्ती जी है, अगर वो इन्वॉल्वमेंट है, इन लोग अगर ये करते हैं तो क्यों हमारी सरकार उनको अंदर नहीं कर देती है? अगर कोई भी देश के खिलाफ जाएगा, कोई भी आतंकवादी गतियों को बना देगा या करवाएगा ये, और आपको मालूम है कि नहीं मालूम है, अरेस्ट देम, टेल देम टू लीव द कंट्री, दे डोंट हैव द राइट टू स्टे इन कश्मीर। हमारे जो जवान है उनको एक पुलिस वाला है, कोई भी पुलिस वाले को एक थप्पड़ भी मार दी, पुलिस फोर्स उसको पकड़ के नेस्ट नाबूद कर दे, मारेंगे साले को, तोड़ देंगे। तो अगर हमारे सैनिक पे अगर कोई गोली पत्थर मारता है तो राइफल किस काम की है? अथॉरिटी दे दो कि अगर पत्थर लगा तो एटलीस्ट रबर बुलेट्स तो फायर करो, रबर बुलेट्स भी अगर लगती है तो यहाँ पे सोजा आ जाता है, रबर बुलेट्स फायर करो और फिर भी रिटेलिएट करो, मारो पॉइंट पर गोली। अगर 2-3 जन को मारोगे आप तो तीसरा नहीं हो आएगा, लेकिन हमने वीडियोस ऐसे देखेंगे किसी को टपली मार देता है, किसी के राइफल छीन लेता है, किसी को लात मारते हैं, ये सब कायराना है, मिलिट्री को मजाक बना के उधर मत रखो। अगर आप पॉजिटिव हो तो उसका उससे लाभ भी लो, उसको फ्रीडम दो और उधर ये तरीके एक्शन करो। वी आर प्राउड ऑफ द नेवी, वी आर प्राउड ऑफ द आर्मी, वी आर प्राउड ऑफ द एयरफोर्स। वंस अगेन आई सैल्यूट मोदी जी, जय हिंदुस्तान, भारत माता की जय। पाकिस्तान સામે ભારતીય સેના દ્વારા લેવામાં આવેલા પગલા અંગે ઉત્સાહ સાથે ખુશી વ્યક્ત કરતા એબીવીપી અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વલસાડના આઝાદ ચોકમાં ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી। પાકિસ્તાન દ્વારા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા કાશ્મીરના પુલવામાં કરવામાં આવેલ હુમલામાં શહીદ થયેલા 42થી વધુ જવાનો માટેનો રોષ અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો દેશમાં ઠેર ઠેર કરવામાં આવ્યા હતા। જો કે શહાદતનો બદલો લેતા ભારતીય વાયુસેનાના જવાનો દ્વારા આજે વહેલી સવારે પાકિસ્તાની સીમામાં ઘૂસી જૈશ એ મોહમ્મદના મહત્વના ગણવામાં આવતા 3 જેટલા અડ્ડાનો નિસ્તેનાબૂદ કરી નાખવામાં આવ્યા। આ સમાચાર જ્યારે જનતા સુધી પહોંચ્યા ત્યારે સમગ્ર બાબતને લઈ લોકો ગેલમાં આવી ગયા હતા, જેને લઈ વલસાડ એબીવીપી અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વલસાડ આઝાદ ચોક ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે કરવામાં આવેલી કાર્યવાહીની ઉજવણી કરી હતી અને વાયુસેનાની કામગીરીને બિરદાવી હતી। આજે જે કાર્યક્રમ છે, આપણે સવારે જે 3:30 વાગે જે ખૂબ જ સરસ સમાચાર કહેવાય કે આપણા જે વાયુસેના છે તેણે પાકિસ્તાનના 300 જેટલા સૈનિકોના ચીથડા ચીથડા ઉડાવી દીધા છે અને જે આપણું જે આપણા સૈનિકો જે શહીદ થયેલા ત્યારથી જે લોકોમાં જે લોહી ઉકળતું હતું તે આજે શાંત થયું છે, કેમ કે ખૂબ જ એવું સરસ કાર્ય આપણી વાયુસેના દ્વારા કરવામાં આવ્યું તે ખૂબ જ પ્રશંસનીય છે અને આપણી જે આપણે બધા તમે જોવો છો આપણી પ્રજા અમે યુવા વર્ગ ખૂબ જ ખુશ છે જે આ વાયુસેના દ્વારા કરવામાં આવ્યું અને આજે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઢોલ નગારા સાથે અહીં આ વાયુસેનાને પ્રોત્સાહન અને બધાને પ્રોત્સાહન અને વાયુસેના પ્રશંસનીય કાર્યને બિરદાવવા માટે અમે આજે ઢોલ નગારા સાથે કાર્યક્રમ કર્યો છે અને ફટાકડા ફોડીને જશ્ન મનાવી રહ્યા છીએ। આજે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં 300થી વધુ આતંકીઓને ફૂંકી માર્યા છે, એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા વાયુસેનાને અને ભારતીય સેનાને અભિનંદન પાઠવવાનો પ્રોગ્રામ રાખ્યો છે। અમારા લોકોમાં એવી ઉત્સાહ જોવા મળ્યો છે કે બધા યુવાનો દેશના સાથે મળીને વાયુસેનાને અભિનંદન આપી રહ્યા છે તથા દેશના યુવાનોને જાગૃત કરી રહ્યા છે કે આપના માટે આપણા દેશના અલગ અલગ શહેરોમાં કે આ પ્રોગ્રામમાં
થઈ એ માટે અમે નાનકડો એક પ્રોગ્રામ કરી રહ્યા છીએ. ઇન્ડિયન એરફોર્સે જૈસે મોહમ્મદના અડ્ડા પર 1000 કિલો બોમ્બ વરસાવતા 300 આતંકવાદીઓનો ખાત્મો થયો, જેથી વાપી ચરસ્તા સ્થિત કોળીવાડના રહેવાસીઓ દ્વારા ફટાકડા ફોડી ખુશી જાહેર કરવામાં આવી. પુલવામા ખાતે થયેલા હુમલા બાદ દેશના લોકોની માંગ અને શહીદોની શહાદતનો બદલો લેવા માટે વાયુસેના એક પ્રશંસનીય કામગીરી કરી છે. આજે વહેલી સવારે 3:30 વાગ્યે ઇન્ડિયન એરફોર્સ દ્વારા 12 મિરાજ વિમાનનો ઉપયોગ કરી જૈશ એ મોહમ્મદના અડ્ડા પર 1000 કિલો બોમ્બ વરસાવવામાં આવ્યો હતો, જેમાં 300 આતંકવાદીઓ ઢેર થઈ ગયા, જેથી આજે ભારતમાં ખુશીનો માહોલ છે. આજે વાપી 4 રસ્તા સ્થિત કોળીવાડના રહેવાસીઓએ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી અને ત્યાંના લોકોએ જણાવ્યું હતું કે શહીદોનો બદલો વ્યર્થ નહીં ગયો અને ઇન્ડિયન આર્મીને શુભકામના પાઠવી હતી. સાથે સાથે મોદી સરકારને પણ અભિનંદન પાઠવ્યા હતા. પુલવામા હુમલો જે પાકિસ્તાનના દ્વારા આપણા ઇન્ડિયામાં થયો હતો, એના જવાબી હુમલામાં અમારા વીર જવાનોએ આજે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, સર્જિકલ ટુ સ્ટ્રાઇક કરી છે, એની ખુશીમાં અમે વાપીમાં આ જશ્નનો માહોલ મનાવ્યો છે ને અમે ભારતીય આર્મીની ખૂબ ખૂબ પસંદનીય કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ને પાકિસ્તાન જે એની જે નાપાક હરકતો કરતા આવ્યા છે એનો ઇન્ડિયન આર્મી મુંતોડ જવાબ આપવા માટે કટિબંધ હંમેશા તત્પર રહે છે, એના માટે અમે ઇન્ડિયન આર્મીનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા દેશના શહીદોને ખરેખર આજે શ્રદ્ધાંજલિ મળી છે. રાત્રે 3 વાગે જે વાયુદળ લઈને આપણી આર્મીઓએ જે હુમલો કર્યો છે એ આતંકવાદીઓના ઠિકાનાને નસ્ત નાબૂદ કરી નાખ્યો છે. આ આપણા મોદી સરકાર અને મોદીજીના હુકુમથી આ કાર્ય થયું છે. ખરેખર આવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા હોવું જોઈએ કે આપણી દેશની રક્ષા પણ કરી શકે અને દેશને આગળ વધારવા માટે દરેક વેપાર તરીકે બી આગળ આવી શકે. અને આજે જે પાકિસ્તાનની નાપાક હરકતોને એમણે નીચું જોવડતું કરી દીધું છે અને વિશ્વના દરેક લોકો ભારતની પડખે ઊભા છે. ભારત માતા કી જય. વાપીની રામકો મિલમાં ગેસ લીકેજ થતા 6 કામદારો ગંભીર રીતે ગેસના સંપર્કમાં આવ્યા હતા, જેઓને તાત્કાલિક વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે ઘટનાની જાણ વાપી જીઆઈડીસી પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાપી જીઆઈડીસીમાં આવેલ રામકો પેપર મિલમાં 25 દિવસથી સંગ્રહ કરાયેલા પલ્પની ટાંકીનો વોલ્વ ઓપરેટ કરતી વખતે અચાનક લીક થતા 6 કામદારો ગંભીર રીતે ગેસના સંપર્કમાં આવ્યા હતા, જેઓ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરતા ઘટનામાં કંપનીની બેદરકારી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. વાપી જીઆઈડીસીના 3rd ફેઝમાં આવેલ રામકો પેપર મિલમાં સોમવારે બપોરે 25 દિવસથી સંગ્રહ કરાયેલા પલ્પની ટાંકીનો વોલ્વ ઓપરેટ કરતી વખતે અચાનક વોલ્વ લીક થતાં પાણી અને ગેસ પ્રેશરથી બહાર આવ્યો હતો. ઘટના બનતા જ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. તે દરમિયાન તે વિભાગમાં કામ કરી રહેલા 6 કામદારો ગેસના સંપર્કમાં આવતા સ્થળ ઉપર જ બેભાન થઈ ગયા હતા, જેઓને તાત્કાલિક વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ હોસ્પિટલે વાપી જીઆઈડીસી પોલીસને કરતા તેઓ કંપની ઉપર પહોંચ્યા હતા. આ બનાવમાં કંપનીની બેદરકારી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલવાડા ગામે હિતેશ પટેલ દ્વારા એક વાડીમાં ચોરીના લીલા કલરના સળિયા છુપાવવામાં આવ્યા હતા, જે સળિયા પોલીસે જપ્ત કર્યા હતા. પોલીસે ફરાર આરોપી હિતેશ પટેલની 24 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી અને હિતેશ પટેલને નવસારી જેલમાં ધકેલવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના વલવાડા ગામમાં હિતેશ પટેલ દ્વારા એક વાડીમાં ચોરીના લીલા કલરના સળિયા છુપાવવામાં આવ્યા હતા અને પોલીસે રેડ કરી સળિયા જપ્ત કર્યા હતા અને હિતેશ પટેલ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા હિતેશ પટેલને શોધવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 24 ફેબ્રુઆરીના રોજ આરોપી હિતેશ પટેલને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કોર્ટમાંથી 5 દિવસ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા રિમાન્ડ પાસ કરવામાં આવ્યું ન હતું અને હિતેશ પટેલને નવસારી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી અને વલસાડ પ્રભારી કિશોરભાઈ કાનાણીએ પાડી સ્વાધ્યાય મંડળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ
પિયુષ દેસાઈના નિવાસસ્થાને ટૂંકી મુલાકાત લેવા પહોંચ્યા હતા. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી અને વલસાડ પ્રભારી કિશોરભાઈ કાનાણીએ સોમવારના રોજ પારડી સ્વાધ્યાય મંડળની મુલાકાત લીધી હતી. મંત્રીએ ઋષિ કુમારો અને મંડળના ડૉક્ટર પીવી ઠોસર, નિયામક ભવેશ જોશી, આચાર્ય પાર્થ ભટ્ટ તેમજ પારડી શહેરના ભાજપના ઉપપ્રમુખ પિયુષ દેસાઈ વગેરે જોડે સ્વાધ્યાય મંડળના ગૌશાળા વિશે વાતો કરી હતી. બાદમાં મંત્રી કિશોરભાઈ ભાજપના કાર્યકર્તા પિયુષ દેસાઈના નિવાસસ્થાને ટૂંકી મુલાકાત લીધી હતી. તેમના જોડે ડૉક્ટર જિજ્ઞા દલવાડી તેમજ ભાજપના જિલ્લા યુવા પ્રમુખ ચેતન ભંડારી તેઓ પણ મંત્રીને મળ્યા હતા અને મંત્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી કિશોરભાઈએ વલસાડ જિલ્લાની મુલાકાતમાં 2019 વાતો કરતા તેઓ ફરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને લોકો લાવશે હોવાનું નિખાલસપણે વાતો કરી હતી અને મોદીજીના 5 વર્ષના શાસન દરમિયાન જે વિકાસના કામો કર્યા છે. કાર્યકર્તાઓના નિવાસસ્થાને મંત્રી આમંત્રણને માન આપી પધાર્યા બદલ તેઓનો પિયુષ દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલે જ આપણે રામાયણમાં તમે સાંભળ્યું છે કે એક ખારવો ભગવાન એ પગ મને ધોવા જોરાય. આજે મારો વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે આયોજન મીટિંગ માટે હું આવ્યો હતો, પરંતુ મેં આ પારડે સ્વાધ્યાય મંડળ સાથે જોડાયેલા અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન નિશાનભાઈ ઘરની મુલાકાત લઈ અમને મળવા માટે અહીં આવ્યો હતો. અહીંથી અમે સ્વાધ્યાય મંડળની સંસ્થા પર જવાના છીએ અને ત્યાં પણ અમારો મુલાકાતનો કાર્યક્રમ છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને આ દેશની નાગરિકોનો મૂળ જે છે અને મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીના 5 વર્ષના શાસનની જે કામગીરી છે, એમનું જે વિઝન છે, વિદેશોની સાથે જે સંપર્ક કરીને વિદેશોના જે ટેકો અને સહકાર મેળવે છે, આજે હું તમને નાનો એવો દાખલો આપું કે આજે જે કંઈ ઘટના આપણા દેશ પર બની છે, નવજવાનો શહીદ થયા છે, વર્ષોથી આ ઘટનાઓ બની રહી છે, પરંતુ અનેકવાર યુદ્ધ કરવાના આપણે પ્રયાસો અને કોશિશો પણ થઈ છે, પણ આજ સુધીમાં યુદ્ધના વખતે દુનિયાનો કોઈ પણ દેશ ભારતની પડખે ઊભો રહ્યો નથી, સાથે રહ્યો નથી. અને આજે પરિસ્થિતિ એ છે કે દુનિયાના 40 દેશોએ ભારતને યુદ્ધ કરવા માટે ટેકો જાહેર કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈનું વિઝન છે અને મને એટલા માટે એવું લાગે છે કે આ દેશના લોકોને નરેન્દ્રભાઈ મોદી પર પૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે અને એટલા માટે 2019 ફરીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. વાપી છીરી રોડ પર આવેલ રિસિંગ કિડ્સ સ્કૂલ નવું શરૂ કરવામાં આવ્યું, જે સ્કૂલમાં 3 માર્ચના રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી છીરીમાં આવેલ રિસિંગ કિડ્સ સ્કૂલ નવું શુભારંભ કર્યો છે અને સાથે સાથે 3 માર્ચના રોજ 1 વર્ષથી લઈ 16 વર્ષના બાળકોને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિસિંગ કિડ્સ સ્કૂલમાં નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી અને ઘણી બધી એક્ટિવિટી આ સ્કૂલમાં થઈ રહ્યું છે અને બાળકો માટે 3 માર્ચના રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ ચેકઅપ કેમ્પ રાખવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકોને કોઈપણ જાતની બીમારીઓ ન રહે અને બાળકો સ્વસ્થ રહે, જેનાથી બાળકોના ભણતરમાં પણ કોઈ તકલીફ ન આવે એ માટે અહીં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાપી તથા છીરીના આસપાસના બાળકો અહીં આવી પોતાના શરીરનું તપાસ કરાવી લાભ લઈ શકે છે. हम यहाँ पे बच्चों को सबसे अच्छी क्वालिटी का एजुकेशन देने के लिए उत्सुक रहते हैं. हम यहाँ पे बच्चों को पढ़ाने के साथ साथ बाकी सब एक्टिविटी में भी काफ़ी आगे बढ़ाते हैं, जैसे डांस हो गए, एक्सरसाइज हो गए, स्पोर्ट्स की बाकी सारी एक्टिविटीज़ हो गई. हम ऐसा समझते हैं कि बच्चे पढ़ने के साथ साथ बाकी सब चीज़ों में भी आगे बढ़ने चाहिए. हम आपको निवेदन करते हैं, आप एक बार आइए, आके हमारे स्कूल को देखिए, हम बच्चे को किस तरीके से सब एक्टिविटी कराते हैं, पढ़ाते हैं, देखिए, और आप आपके चाहो तो आपके बच्चों का एडमिशन यहाँ पे करा सकते हैं.
समाचार समाप्त करता पहला एक नजर अन्य मुख्य समाचारों पर। वायुसेना की कार्यवाही थी देश में दिवाली जो माहौल, भाजपी कार्यकरों फटाकड़ा फोड़ी लोगों ने मिठाई वेची। वापी ने रामको पेपर मिल में 25 दिवस से टाकी में संग्रह करेलो गैस ऑपरेट करता लीक थता 6 कामदारों गंभीर। वलवाड़ा गाम में भिलाड़ पुलिस वाड़ी में छुपावेला चोरी ना सड़िया ना जत्थो कब्जे करी मुख्य आरोपी ने धरपकड़ करी। वलसाड़ भाजप प्रभारी किशोरभाई कानाणी ए पार्टी स्वाध्याय मंडल की मुलाकात लीधी, अग्रणियों साथे करी चर्चा। तो दर्शक मित्रों, आ हता अत्यार सुधीना समाचारों। नवा समाचार माटे जोता रहो जेट न्यूज। नमस्कार।